રાજકોટ સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ફર્સ્ટ પદવીદાન સમારંભ યોજાયો. શિક્ષણ, સંશોધન અને વ્યવસાયલક્ષી વિકાસને કેન્દ્રમાં રાખીને લાઈફ સાયન્સીસમાં અભ્યાસક્રમો ઓફર કરતી ઇન્દ્રશીલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ ગુરુવાર તારીખ 10 ફેબ્રુઆરી 2022 રોજ ઉત્સાહભેર યોજાયો હતો. પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન રશિયન, યુકે અને જર્મન એકેડેમી ઓફ સાયન્સીસના સભ્ય પ્રોફેસર ગોવર્ધન મહેતા હતા. વિજ્ઞાન અને એન્જિનિયરિંગના વિવિધ ક્ષેત્રોના અભ્યાસની સાથે સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ અને પર્યાવરણ, આરોગ્ય, સલામતી જેવા વિવિધ વિષયોને યુનિવર્સિટીમાં ઓફર કરાતા વિવિધ કાર્યક્રમો હેઠળ આવરી લેવામાં આવે છે. પ્રોજેક્ટ અસાઇનમેન્ટ ઉદ્યોગોની કામગીરીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આ પદવીદાન સમારંભમાં કુલ 286 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી તથા 14 વિદ્યાર્થીઓને મેડલ તથા રેન્ક સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પદવી લઈ રહેલા વિદ્યાર્થીઓને શપથ લીધા હતા. રાષ્ટ્રગીત સાથે પદવીદાન સમારંભનું આજે કુલ 296 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવેલી છે, જેમાંથી 102 વિદ્યાર્થીઓ 2018-20 બેચના હતા, જે MSc માસ્ટર ઓફ સાયન્સના હતા, જેમાં માઇક્રોબાયોલોજી અને એનિમલ બાયોલોજીના સ્ટુડન્ટ્સ હતા. 48 સ્ટુડન્ટ્સ હતા, 48 સ્ટુડન્ટ્સ 2019-21 બેચના માસ્ટર ઓફ સાયન્સના, જેમાં હતા MSc માઇક્રોબાયોલોજી અને MSc જુઓલોજીના સ્ટુડન્ટ્સ હતા. અને ત્રીજા 146 સ્ટુડન્ટ્સ હતા, જે 2018-21 બેચના હતા, બેચલર ઓફ સાયન્સ ઓનર્સમાં, જેમાં બેચલર ઓફ સાયન્સ ઓનર્સ કેમેસ્ટ્રી અને બેચલર ઓફ સાયન્સ ઓનર્સ બાયોસાયન્સના સ્ટુડન્ટ્સમાં હતા. હવે આ ઇન્દ્રશીલ યુનિવર્સિટી માટે વાત કરી લઉં તો અમારા ફાઉન્ડર ચેરમેન પ્રેસિડેન્ટ મોદી, માતા પિતાની યાદમાં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે, જે ઇન્દ્રવદન મોદી સાહેબ અને શીલાબેન મોદી એમની યાદમાં ઇન્દ્રશીલ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. જે વિઝન છે તેમનું એક રિસર્ચ બેઝ્ડ લાઈફ સાયન્સ યુનિવર્સિટી બનાવવાનું છે અને એના માટે જ આના ઉપર કામ કરી રહ્યા છે. જેમાં તમે અમારી યુનિવર્સિટીનો પ્રોગ્રેસ જોશો તો એ પણ એ જ ડિરેક્શનમાં છે કે જેમાં ખાલી અત્યારે આ 4th વર્ષ ચાલી રહ્યું છે યુનિવર્સિટીનું અને ત્યાં સુધીમાં 300 જેટલા પેપર પબ્લિશ થઈ ચૂક્યા છે યુનિવર્સિટીના ફેકલ્ટી દ્વારા. અને એમાંથી તમે જોઈ શકો છો કે એચ ઇન્ડેક્સ જેનો કહેવાય છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ 10 પહોંચી ગયેલો છે. એના સિવાય અમારા વિદ્યાર્થીઓ માટે અત્યારે નેશનલ લેવલની CSIR, IICT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, NCL પુણે જેવી નેશનલ લેવલની રિસર્ચ લેબોરેટરી જોડે ટાઈઅપ થયેલું છે. ગ્લોબલ લેવલ માટે વાત કરીએ તો સેક્રેડ હાર્ટ યુનિવર્સિટી છે, જે કનેક્ટિકટ સ્ટેટ USA આવેલી છે. બીજી યુનિવર્સિટી ટસ્કજી યુનિવર્સિટી USA છે. યુનિવર્સિટી ઓફ ન્યુકેસલ ઓસ્ટ્રેલિયામાં છે, તેની જોડે અમારું ટાઈઅપ છે, જેમાંથી સેક્રેડ હાર્ટ યુનિવર્સિટી જોડે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ અમારો ચાલે છે, સ્પેશિયલી કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સ્ટ્રીમ માટે, કે જેમાં સ્ટુડન્ટ્સ 3 વર્ષ અહીંયા ભણી શકે છે, 4th વર્ષ ત્યાં ભણે છે અને અમારી ક્રેડિટ ટ્રાન્સફર થઈ અને ડિગ્રી બંને સાઇડથી મળે છે, જેનો ફાયદો સ્ટુડન્ટ્સને મળે છે કે જે USAની ડિગ્રી લઈને ત્યાં આગળ સ્ટડી માટે એને બેનિફિટ રહે છે. એ જ રીતે ન્યુકેસલ યુનિવર્સિટી સાથે અમે મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ 2 વર્ષનો MSc પ્રોગ્રામ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં 1 વર્ષ સ્ટુડન્ટ અહીંયા ભણશે અને 1 વર્ષ એણે ભણવાનું છે ન્યુકેસલ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયામાં, અને ત્યાં પણ આ જ રીતે બંને ડિગ્રી તેને મળી શકશે. તો આ રીતે રિસર્ચ બેઝ યુનિવર્સિટી ઉપર કામ કરી રહ્યા છે. એના સિવાય જે આપણું નેશનલ એજ્યુકેશન પોલિસી જે નવી આવી છે, એના પણ વિઝનને અમે સાકાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, જે અનુસાર જોબ સીકરને પણ જોબ ક્રિએટર ડેવલપ કરવાનો ટ્રાય કરીએ છીએ. અને આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે સ્કીમ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, એની અંડરમાં અમે અહીંયા એક સેન્ટર ચાલુ કરેલું છે, જેમાં અત્યાર સુધીમાં 13 સ્ટુડન્ટ્સ તો ઓલરેડી રજીસ્ટર કરી ચૂક્યા છે, 6 સ્ટુડન્ટ ફેઝ 1 છે, 7 સ્ટુડન્ટ ફેઝ 2 છે, અને જે લોકો આગળ વધતા એમની પોતાની સ્ટાર્ટઅપ કંપની ચાલુ કરવા જઈ રહ્યા છે. એના સિવાય જેમ આગળ કોન્વોકેશનમાં જણાવવામાં આવ્યું, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર કે જે ગુજરાતમાં ખાલી 4 જગ્યાએ પરમિશન મળી છે અને એકમાત્ર પ્રાઇવેટ યુનિવર્સિટી ઇન્દ્રશીલ યુનિવર્સિટી છે, જેને ઇન્દ્રશીલ યુનિવર્સિટીની સ્થાપનાના બીજા જ વર્ષે એટલે કે 2019 જ એની પરમિશન મળી ગઈ છે. અને એની અંદર ઓલરેડી 3 સ્ટાર્ટઅપ કોમર્શિયલાઇઝ થઈ ચૂક્યા છે અને એને
યુનિવર્સ એની કંપની માટે બી રજીસ્ટર્ડ કરી ચૂક્યા છે. બીજા 5 સ્ટાર્ટઅપ અત્યારે એમાં પણ ચાલી રહ્યા છે. તો ઓવરઓલ તમે જુઓ તો દરેક જાતનું પ્લેટફોર્મ આ યુનિવર્સિટી પ્રોવાઈડ કરી રહી છે. તમે સ્ટાર્ટઅપ માટે જાઓ, ઇન્ડસ્ટ્રી માટે જાઓ, આન્ટરપ્રિનરશિપ બનવા માટે જાઓ, કે તમે રિસર્ચ ઉપર જવું છે, જોબ માટે જવું હોય, પ્લેસમેન્ટ સેલની વાત કરીએ તો અત્યારે ઓલરેડી 95% કરતાં વધારે પ્લેસમેન્ટ આ પેન્ડેમિક સિચ્યુએશનમાં પણ અમે પૂરા પાડેલા છે એ દરેક સ્ટુડન્ટ્સને, મે ઇટ બી ફ્રોમ એન્જિનિયરિંગ કે સાયન્સમાંથી. એન્જિનિયરિંગમાં તો હજી સ્ટુડન્ટ 2022માં પાસ આઉટ થશે પહેલી બેચ, પણ એ પહેલાં એમના પ્લેસમેન્ટ થઈ ચૂક્યા છે. અને એનું કારણ છે અમારું ઇન્ડસ્ટ્રી કનેક્ટ ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશિપ પ્રોગ્રામ, જે અમારું મોડેલ 360 ડિગ્રી ડેવલપમેન્ટમાં માની રહ્યું છે. સમાપન થયું હતું. HBN TV ન્યૂઝ.